જય માતાજી મિત્રો જય વચરાજ સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં અત્યારે કંઈક ચારક વાગ્યા છે અને આપણે થઈ ગયા છે રેડી આપણે જવાના છે એ અંજિયાકડીના પાટીએ અહીંયાથી આપણે લીમડી સાઈડ જાશું કેમ કે પગપાળા યાત્રાળુ સંઘ જાય છે દ્વારકાધીશના દર્શન કરવા તો આપણે ખાલી જોતા આવીએ કેટલીક પબ્લિક છે ને શું હકીકત છે આપણે કેવા કેમ છે તો વ્લોગમાં બન્યા રહેજો નવા મિત્રો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગ સારો લાગે તો લાઇક પણ કરી નાખજો તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ ડાયરેક્ટ આપણે મળીએ અંજિયાકડી ના તો વ્લોગમાં બન્યા રહેજો તો આપણે અંજિયાકડી ના પાટી આવી ગયા છે અને અહીંયા ટ્રાફિક અત્યારે જે ફૂલ ચાલુ છે અને હું અને રામભાઈ બે છે અને હોન્ડા થી આપણે નીકળ્યા જઈ કેમ કે હોન્ડા હોય તો મજા આવે ફોર વ્હીલર માં કોઈ શૂટિંગ થાય નહીં સારું એટલે એના માટે આપણે હોન્ડા થી નીકળ્યા જઈ અને અમારા ગામ થી કઈક નજીક જ થાય આઠ દસ કિલોમીટર રોડ થાય એટલે આપણે અહીંયા આવ્યા છે અને અહીંયા ડીજેની ધડાધડી બોલે છે અને સ્ટાર્ટ કરી રહ્યો છે આપણે વ્લોગ અને અત્યારે મેં હમણાં અહીંયા હોટલે રાખીને એક ભાઈ કહેતા હતા કે અત્યારે આગળ ટૂંકમાં ટ્રાફિક વધારે આમ આગળ જ છે લીમડી સાઈડ તો આપણે થોડાક સુધી જાશું અને જોશું એવું લાગશે તો આપણે રાતે પણ વ્લોગ બનાવશું બીજો વ્લોગ તો વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ સારો લાગે તો લાઇક કરી નાખજો નવા મિત્રો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આગલા વર્ષે આપણે પગપાળા યાત્રાઓ સંઘના આપણે જે એનો છે આગલા વર્ષનો અને આ વખતે આપણે ટૂંકમાં બનાવીએ છીએ અને પબ્લિક તો ફૂલ જ જાય છે પણ આનાથી આગળ લીમડી થી ઓલી બાજુ આપણે ખારો આવે છે એ બાજુ વધારે ટૂંકમાં ટ્રાફિક છે અત્યારે બે દિવસ પહેલા અહીંથી નીકળી ગઈ છે પબ્લિક એમ ઈ ભાઈ કહેતા હતા બાકી તો મને બહુ ખબર છે નહીં તો આપણે એ પણ જોશું અને લગભગ મારા અંદાજથી દ્વારકામાં પબ્લિક સમાસે નહીં આટલી પબ્લિક જાય છે અને આટલી પબ્લિક રિટર્ન પણ થઈ ગઈ છે અને ડીજે અને ટોટલ સુવિધા જે ખાવા પીવાથી માંડી અને આટલા કેમ્પ છે અને અત્યારે હું જે હજી સાડા ચારની આસપાસ થયા છે એટલે તડકો ફૂલ છે એટલે માણસો હજી સૂતા છે ને આરામ કરે છે તડકાને હિસાબે એટલે રાતે વધારે હાલવાનું હોય એટલે વ્લોગ આપણે રાતનો વ્લોગ આવશે આ રિટર્ન બધા થઈ ગયા છે ગાડીઓને ડીજે એટલા છે અને એટલા કેમ્પ છે અને આટલી સેવા કરે છે માણસો ખાવા પીવાની લગભગ ટોટલ આઈટમ છે આગળ આપણે જોશું ઠંડા ટોટલ ઠંડામાં ટોટલ પીણું અને ખાવામાં એ બધી વસ્તુ ટૂંકમાં બિસ્કીટથી માંડીને બધું આપણે મેં હમણાં જોયું એટલે આવું કાંઈ છે અને લગભગ તમને બધી ખબર તો હોય પણ આ તો મેં કીધું જરા કહી દઈએ આ કેમ્પ ચાલુ છે ને અહીંયા કંઈક દૂધ દૂધ કોલ્ડ્રી એવું કંઈક છે તો આપણે આમને જોતા જ જઈએ બાકી તો આપણે ખાવા પીવાનું કંઈ છે નહીં અને જો આ ડીજે ધડાકા મારે છે ડીજે એ એક સેવા જ છે એક જાતની કેમ કે મનોરંજન અને માણસોને થાક ના લાગે અહીલા જતા હોય વરી થોડુંક રમી લે ને વરી આહીલા જાય અને મોટા મોટા કેમ્પ એટલા બધા રાખેલ છે અને ફૂલ સુવિધાવાળા હમણાં જો આગળ આ કેમ્પ આવશે એ કેમ્પ તમને જોઈને જેમ લાગશે કે મોટું કોઈ ફંક્શન હોય ને પોગ્રામ જેવું એવું અહીંયા માહોલ તમને દેખાય જોઈ લો અને રાતે અહીંનો નજારો કંઈક અલગ ટાઈપનો છે તો એ પણ આપણે જોશું અને ધીરે ધીરે આપણે હાઈલા જઈએ છીએ હોન્ડામાં તો આ કેમ્પ છે હાઈ ક્લાસ બહુ મોટું કેમ્પ છે અને પાછળ કંઈક ખાવા પીવાની સગવડ હશે એ તો આપણે અંદર નથી જવાના અને બાયણે અહીંયા પોગ્રામનું એવું કંઈક સેટઅપ ગોઠવેલ છે એટલે રાતે પ્રોગ્રામ હોય ને આ જે સેટઅપ ગોઠવાલ છે ને એ અમારી વાડીયાથી આની લાઇટું થોડી થોડી દેખાય છે એટલો ભલો છે અમારે ટૂંકમાં અને આજો આરામ કરે છે બધાએ જાળવાની છે કેમકે તડકો છે ને એટલે ધીમે ધીમે આયેલા જાય ને વરી પોરો ખાઈ લે વરી થોડુંક હાલી લઈએ ને થોડુંક રમી લઈએ ને એવી રીતે કરીને દ્વારકા પોગી જાય ને આખું વાતાવરણ આમ દ્વારકાધીશના નામ ઉપરથી જ ટૂંકમાં ઓલું થાય છે જે દ્વારકાધીશ જ થતું હોય રસ્તામાં જ્યાં અહીંયા કેમ્પ ચાલુ છે કંઈક છે ઠંડા પીણા છાશથી માંડીને ટોટલ આઈટમ જે લ્યો ને એટલે આવું કંઈક છે અને હાલીને જવાની મજા આવે પણ આવડે એટલો બહુ ટાઈમ છે નહીં આપણે થોડુંક ખેતીનું રહ્યું ભેગું એટલે અને હમણાં વ્લોગે આપણે થોડાક ઓછા આવે છે પણ હવે ધીમે ધીમે કન્ટિન્યુઅસ બ્લોગ કરવાનો આપણો ઈચ્છા છે પણ થતું નથી ને અમારે ખાસ કરીને અહીંયા છે ને નેટવર્કનું ઇસ્યુ બહુ રહે છે એના લીધે બે દિવસ લાગે છે વિડીયો અપલોડ કરતા આગલો વિડીયો આપણે બ્લોગ જે અપલોડ કર્યો છે લગ્નનું દીપનું ને શક્તિના લગ્નનો એ લગભગ બાવીસ પચીસ મિનિટનું વ્લોગ છે પણ બે દિવસે મન અપલોડ થયો હતો એટલે આવું કંઈક થતું હોય એના લીધે આખું પ્લાનિંગ ગોટે ચડી જાય છે એટલે તમે હાકી લેજો અને અત્યારના વ્લોગમાં સારો લાગતો હોય તો લાઇક પણ કરી નાખજો અને આ ડીજે જો બે સેટઅપ લગાડેલ છે ટ્રેક્ટરમાં અને અહીંયા બધું રમે છે અને કોપીરાઈટને હિસાબે હું કંઈ ગીત આ તે કંઈ આપી નથી શકતો એટલે તમે હાકી પણ લેજો કેમ કે આમાં કોપીરાઈટ ગાય કે આવી જાય છે અને આપણે થોડુંક ચેનલ આગળ હાંકવાનું છે એના લીધે આપણે આ ગીત બીત બધા કંઈક નાખતા નથી એટલે કોપી રાઇટનું ઇસ્યુ રહીએ છે તો આપણે ધીમે ધીમે આગળ આવી લે જો અત્યારે ટ્રાફિક થોડીક ઓછી છે વરી થોડીક આગળ વધારે આવશે એટલે આવું કંઈ થતું હોય કે અહીંયા રમાય છે વરી રમત રમી લઈએ અને થોડીક વાર આરામ કરી લઈએ વરી હલવાનું ચાલુ કરે એવી રીતે કરીને ધીમે ધીમે માણસો પૂગી જાય છે આ લગભગ મને લાગે રાજકોટથી આગળથી આવે છે પબ્લિક અને અહીંથી આ આજુબાજુના ગામડાની ખંભાળિયાની ને એ બધી ધીમે ધીમે જોડાતી જતી હોય એટલે આપણે હોંડાથી ધીમે ધીમે જાય છે પગપાળા તો નથી જઈ શકતા પણ અમે કીધું બાજુમાં જઈએ તો હોન્ડાથી જરાક આપણે આટો મારી આવીએ અમારે જવાનું હતું રાતે પણ હું રામભાઈ અમે બપોરે બેઠા હતા તો પ્લાનિંગ કે આપણે જરાક આટો મારતા હોઈએ તો હવે અમે રાતે બીજી વાર જાશું એ પણ બ્લોક બનાવશું તો હવે જોઈએ રાતે તો કેમ કે આગળ જવું જશે વધારે પબ્લિક વધારે આગળ નીકળી ગઈ છે આમ ગુરગઢ ના ખારા બાજુ એટલે જોઈને ને મેળાવશું તો દ્વારકા પણ જાશું તો હવે એ આગળના બ્લોક માં આવશે તો જો પબ્લિક આરામ કરવા માટે આજુબાજુમાં જે જાડવાના તેન છે ને એ વાડીમાં વહી ગઈ છે એટલે તડકો ટૂંકમાં ઓછો પડી જાય પછી ધીમે ધીમે નીકળી જાય અને અમુક માણસો આજુબાજુના ગામડાના હોય એ હજી નવા નવા સવા હોય ને એટલે એમને એમ ચાલુ ને ચાલુ હોય અને જે આગળથી પબ્લિક આવતી હોય એ દિવસના થોડીક ઓછી હાલે વાતાવરણ ટૂંકમાં ઠંડુ વાતાવરણ હોય તો અહીં વધારે હાલે આજના ટાઈમમાં અથવા તો હવારમાં વહેલા એટલે આવું કાંઈક છે તો પબ્લિક અત્યારે ફૂલ જાય છે પણ આનાથી વધારે પબ્લિક હજી આગળ નીકળી ગઈ છે એમ આપણે વાત સાંભળી છે અત્યારે જોવા પબ્લિક હવે શું છે સાડા ચાર પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે પોણા પાંચ જેવું થયું છે એટલે હવે વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું છે એટલે ધીમે ધીમે પબ્લિક રોડ ઉપર વધારે નીકળવા માંડી છે અને જો આગળ આ કેમ્પ હશે એ કેમ્પમાં એ પબ્લિક ઘણી બધી આરામ કરતી હશે જો આ કેમ્પ છે જો આ કેમ્પ છે ને એમાં પબ્લિક ઘણી આરામ કરે છે એટલે ધીમે ધીમે પછી નીકળે કોઈ જાડવા નીચે આરામ કરતા હોય કોઈ સુઈ જતા હોય અમુક માણસો રાતે વધારે હાલતા હોય દિવસના આરામ કરતા હોય જો સામે ખેતરમાં અહીંયા પબ્લિક આરામ કરે છે એટલે પબ્લિક મને લાગે એવું નથી કહેતા દ્વારકા એ હમા હે નહીં પબ્લિક આટલી પબ્લિક જાય છે ડીજે મને લાગે કેટલા હજારો ડીજે હશે આમાં ક્યાં ક્યાંથી ડીજે આમને ચાલુ ને ચાલુ હોય મેં જોઈએ આપણે બ્લોકમાં આવશે ઘણી જગ્યાએ તો આવું કાંઈ છે આપણે અને હવે બોલવામાં મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે તો થોડુંક એવું લાગશે તો આપણે મ્યુઝિક પણ આપી દેશું તો જ અહીંયા કેમ્પ છે કેમ્પ ટૂંકમાં એક કિલોમીટરમાં બે ત્રણ કેમ્પ આવી જાય છે ને લગભગ એક કિલોમીટરમાં દસક જગ્યાએ તો આ સેવાવાળા બધા ઊભા હોય ગાડીઓવાળા અને એ કાંઈક ને કાંઈક ઠંડુ છે કોઈ ફ્રૂટ છે કોઈ એવું વસ્તુ ટૂંકમાં અત્યારે ઠંડુ વધારે આ કે દિવસના રાતે કોઈ બીજી આઈટમ હશે આપણે જોશું એ પણ અને ઠંડુ હું છે અત્યારે માણસો પી લે એટલે એનર્જી ટૂંકમાં મળી જાય એના લીધે ઠંડુ હોય હોય આઈસ્ક્રીમ હોય કે પછી ફ્રૂટ સલાડ ટોટલ જાતની ટૂંકમાં આઈટમ આમાં મેં જોઈ હમણાં એ ક્યાંક ઊભી રાખીને આપણે જોશું પણ ઊભું રાખવામાં એવું થાય છે એ ધરા એ લોકો પીવડાવે છે અને આપણે ટૂંકમાં પીવાનું થતું નથી એટલે આવું કંઈક છે અને આ પબ્લિક જો જાય છે હવે આપણે અહીંથી થોડોક આગળથી રિટર્ન થઈ જશું કેમ કે અત્યારે આપણે જવાનું છે નહીં તો હવે આપણે અહીંથી રિટર્ન થઈ ગયા છે અને લગભગ લીંબડી સુધી આપણે ગયા છે અને ત્યાંથી રિટર્ન થઈ ગયા છે અને હવે જો હમણાં આપણે કેમ્પ જોયો ને મોટો કેમ્પ એ કેમ્પ છે આવું કંઈક એનું સેટઅપ ગોઠવલ છે રાતે આનું કંઈક નજારો અલગ છે તો એ પણ અમે હમણાં વાત કરી એવી રીતે વ્લોગમાં આપણે લેશું અને વ્લોગ તમને સારો લાગે તો ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને થોડોક તમારે સપોર્ટની જરૂર છે હવે આપણે ટૂંક જ સમયમાં આપણો ચેનલ મોનિટરાઈ થઈ ગયું છે એમ લેખો ને એવું કંઈક આપણે પોઝિશન છે એટલે એક બે બ્લોગ આપણે સારા હાલશે એટલે આપણો ચેનલ મોનિટરાઈજમાં ટૂંકમાં મૂકી દીધું છે એટલે થઈ જશે મોનિટરાઈજ એટલે તમારો સપોર્ટ તો ફૂલ જ છે ને હજી થોડોક આપતા રહેજો અને આપણે રિટર્ન થઈ ગયા છે તો આ પબ્લિક બધી હાલીને જાય છે અને હવે ટાઈમે ઘણો થઈ ગયો છે લગભગ સાડા પાંચ વાગી ગયા છે તો આવું કંઈક છે આપણે અને ટોટલ ટૂંકમાં સુવિધા ફૂલ છે આમાં એમ્બ્યુલન્સથી માંડીને ટોટલ સુવિધા પોલીસનો સ્ટાફ એટલો બધો બંદોબસ્તમાં છે કેમ કે રસ્તામાં ગાડીઓ વાતે ઊભી હોય તો સાઈડમાં કરી નાખવાની ને સ્પીડની કંઈક લિમિટ આપી દીધી છે કંઈક ચાલીસ કે પચાસની સ્પીડમાં જ આખવાનું વાન આ રસ્તા ઉપર કેમકે પબ્લિક એટલી બધી હોય એટલે રોડ લગભગ અડધો રોડ રોકાઈને આઈલા જતા હોય બધા એટલે થોડીક સેફટી રીએ એના લીધે પોલીસ સ્ટાફે લગભગ ઘણો બધો રોડ ઉપર મેં જોયો અને ટૂંકમાં ફૂલ સજડ સુરક્ષા જેવું કામકાજ છે આપણે તો આવું કાંઈ છે અને વ્લોગમાં હવે તો એન્ડિંગ આપણે આપી દઈએ વ્લોગ બહુ મોટો બની જશે તો જય દ્વારકાધીશ કરીને આપણે વ્લોગને એન્ડિંગ આપી દઈએ અને મેળ આવશે તો આપણે દ્વારકા પણ દર્શન કરશું તો વ્લોગ જોતા રહેજો અને ના જોયા હોય તો બધા વ્લોગ આપણે લગભગ વાડીના નેવાજ જ આવે છે તો જોઈ લેજો તો આપણે વ્લોગને હવે એન્ડિંગ આપી દઈ કેમ કે વ્લોગ એ ઘણો બધો અગિયાર સાડા અગિયાર મિનિટનો થઈ ગયો છે બારક મિનિટ જેવું તો હવે દ્વારકા જાશું તો ઈ વ્લોગ બનાવશું બાકી આજ રાતે તો ફાઇનલ જવાના છે તો ઈ વ્લોગ પણ આપણા ચેનલમાં આવી જશે એક બે દિવસમાં તો આજના બ્લોગમાં આટલો જ મારા બ્લોગ તમને સારો લાગે તો લાઇક કરી નાખજો નવા મિત્રો તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ જાય બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય